નમસ્કાર દર્શક મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો દેશી ઘી ગામડાના લોકો દેશી ઘી ભરપૂર ખાતા હોય છે પણ શહેરના અને આધુનિક સમયમાં લોકો ઘી છે એનો ત્યાગ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક કાં તો ભ્રમ છે અથવા તો કંઈક એવી ખોટી ધારણાઓ છે કે ઘી ખાવાથી શરીરમાં નુકસાન થાય ઘી ખાવાથી ચરબી વધે ઘી ખાવાથી કોલેસ્ટ્રોલ વધે કે હૃદયની તકલીફ થાય પણ આ એક પ્રકારની ખોટી ધારણા છે ઘી જ્યારે દેશી ઘી હોય તમારા ઘરે બનેલું શુદ્ધ દેશી ઘી હોય અને એ પણ ગાયનું દેશી ગાયનું ઘી હોય તો આ ઘી છે એ પૃથ્વી પરનું અમૃત માનવામાં આવે છે મિત્રો દેશી ઘી છે પ્રાચીન સમયમાં આપણા બુઝુર્ગો છે વડીલો ખૂબ ઘી ભરપૂર ઘી ખાતા હતા કોઈ પણ પ્રકારની સમસ્યા નહોતી ત્યારે તો જો કે આવા પ્રદૂષિત ખોરાક પણ નહોતા કોલેસ્ટ્રોલ નહોતું કે કોઈ પણ જાતની એવી સમસ્યા નહોતી અને ઘી છે એની એમ કહેવાય કે ખૂબ ઘી ખાતા હતા પણ આજના સમયમાં લોકો ઘીથી દૂર ભાગી રહ્યા છે તો આ ધારણાને દૂર કરી અને ઘી છે એનું નિત્ય સેવન કરવું જોઈએ દરરોજ તમે વધારે ન ખાઈ શકો તો માત્ર એક ચમચી દેશી ગાયનું ઘી છે એનું સેવન અનેક પ્રકારના રોગોથી તમને બચાવી શકે છે અને બીજી વાત એક કહું કે ઘી છે એનું નશ્ય કર્મ આયુર્વેદમાં જેને નશ્યકર્મ તરીકે ઓળખવામાં આવે છે નશ્યકર્મ એટલે નાકની અંદર ટીપા મૂકવા દેશી ગાયનું ઘી હોય અને એનું તમે નાકમાં ટીપા મૂકો તો એમ કહેવાય કે ચમત્કારિક ફાયદા કરે છે આ જાત અનુભવ છે દેશી ગાયના બે બે ટીપાં તમારા નાકમાં મૂકો જો સવારે મૂકો તો કફ છે કફની સમસ્યા દૂર કરે છે બપોરે મૂકો તો પિત્તની સમસ્યા દૂર કરે છે અને રાત્રે સાંજે દેશી ગાયના ઘીના બે બે ટીપાં નાકમાં મૂકો નશ્યકર્મ કરો તો વાયુના રોગો મટાડે છે ઘી એક એવી વસ્તુ છે જે ત્રિદોષ નાશક છે ત્રણેય પ્રકૃતિઓને સમતોલમાં રાખે છે અને સાથે સાથે પિત્તની પ્રકૃતિ જે લોકોને ખાસ કરીને ગરમીની ઋતુમાં અથવા ભાદરવા મહિનામાં જે તાવ આવતા હોય છે પિત્તના તાવ તો આવા લોકો માટે દેશી ગાયનું ઘી છે એ અમૃત સમાન છે અને ભાદરવામાં આવતા તાવથી બચવા માટે એટલે કે પિત્તની સમસ્યાને કાબૂમાં કરવા માટે ઘી સિવાય બીજો કોઈ સારો વિકલ્પ નથી એટલે દેશી ગાયના ઘી છે એનું દરરોજ કર્મ પણ કરવું જોઈએ દરરોજ એનું સેવન પણ કરવું જોઈએ જે રીતે નાકમાં ટીપા મૂકીએ છીએ એ જ રીતે નાભી પૂરણ તરીકે પણ એક આયુર્વેદમાં પ્રક્રિયા છે જેને નાભી પૂરણ કહીએ છીએ જે નાભીમાં એટલે કે દૂટી ઉપર ઘીના ટીપા અથવા કોઈપણ ઔષધિના ટીપા મૂકવાના હોય છે પણ દૂટી ઉપર નાભીમાં જ્યારે ઘીના ટીપા ખાસ કરીને શિયાળામાં મૂકવામાં આવે રાત્રે સૂતી વખતે ઘીને શેઝ હુંફાળું કરીને ટીપા મૂકવાના હોય છે તો આ ટીપા મૂકવાથી જે સ્કિનને લગતી સમસ્યા હોય છે શિયાળામાં હોઠ ફાટવાની સમસ્યા હોય એ માટે છે ચહેરો છે એડલ થઈ ગયો હોય તો ચહેરામાં એક પ્રકારની કુદરતી ચમક નેચરલી ચમક છે એ જળવાઈ રહે છે સાથે સાથે જે લોકોને હૃદયને લગતી હાર્ટને લગતી કોઈ સમસ્યા હોય કોલેસ્ટ્રોલ હોય કે બીજી કોઈ સમસ્યા હોય ઘણા લોકોની ધારણા હોય છે કે ઘી ન ખવાય પણ દેશી ગાયનું તમારા ઘરનું ઘી હોય તો એ ઘી ખવાય એ ઘી છે એ નુકસાન કરતા નથી કોલેસ્ટ્રોલની સમસ્યા માટે પણ નુકસાન કરતા નથી ઉલટાનું લાભદાયક છે અને હૃદય માટે ખૂબ જ અક્ષીર છે ખૂબ જ ફાયદાકારક છે બીજી વાત એ કરી દઉં કે આજના સમયમાં લોકોને સાંધાના વાયુ પ્રકૃતિ વધવાથી જે સાંધાના અને હાડકાના સાંધામાં દુખાવા થાય છે તો ઘી છે એ આ દુખાવામાં એક અમૂલ્ય છે એ અક્ષીર ઉપાય છે મિત્રો દેશી ઘી ખાવાથી જે શરીરની અંદર હાડકાની અંદર જે કુદરતી કુદરતી ચિકાસ હોય છે એ જળવાઈ રહે છે એમ કહેવાય કે હાડકાના જે સાંધા હોય છે ત્યાં કુદરતી એક પ્રકારનું લુબ્રિકેન્ટ્સ હોય છે આ લુબ્રિકેન્ટ્સ ઘટી ગયું છે આજના જમાનામાં જેથી આવા આવી સમસ્યા થાય છે પણ દેશી ઘી જેવા પદાર્થો ખાવાથી આ લુબ્રિકેન્ટ્સ એ ઘટતું નથી ને જેને લીધે હાડકાના સાંધામાં દુખાવા થતા નથી દેશી ગાયનું ઘી છે પછી ગયા પછી એકદમ અમૃત છે શરીર માટે મધુર છે બીજી વાત એ કહું કે જે લોકોને આંખના કોઈ રોગ હોય એટલે અથવા મગજને લગતા કોઈ મસ્તિષ્કને લગતી કોઈ સમસ્યા હોય અનિદ્રા જેવી સમસ્યા હોય તો એની માટે દેશી ગાયનું ઘી છે એ દરરોજ રાત્રે સૂતી વખતે તમે પગના તળિયા ખાલી કસો ને પાંચ મિનિટ તો આંખોના નંબર આવેલા હોય નંબર પણ ઘટે છે બીજું કે તમને રાત્રે ઊંઘ ન આવતી હોય અનિદ્રાની ટીકડીઓ લેવી પડતી હોય તો ટીકડીઓ પણ બંધ થઈ જાય છે એવા ગઝબના ફાયદા છે દેશી ગાયના ઘીના અને આજના સમયમાં આધુનિક સમયમાં ઘી તેલ માખણ જેવા સ્નેહ દ્રવ્યો છે એને આપણે ખોરાકમાં બંધ કરી દીધા છે અને જેને લીધે શરીરમાં અનેક વિકૃતિઓ ઉત્પન્ન થાય છે મંદાગ્નિ અપચો વાયુવૃદ્ધિ કૃષ્તા અને આવી અનેક વિકૃતિઓ શરીરમાં ઉત્પન્ન થાય છે જેને લીધે શરીરમાં અનેક બીમારીઓ આવે છે ખાસ કરીને વાયુને લગતી બીમારીઓ છે એ મટાડવા માટે દેશી ગાયનું ઘી છે એક અક્ષીર અને ઉત્તમ ઔષધિ છે સાથે સાથે પિત્તની સમસ્યા હોય આખા શરીરમાં બળતરાની સમસ્યા હોય તો શરીરમાં કુદરતી રીતે ઠંડક આપે છે દેશી ગાયનું ઘી એટલે દરરોજ એક ચમચી દેશી ગાયનું ઘી છે એ અનેક પ્રકારની દવાઓની ગરજ સારે છે દેશી ગાયનું ઘી છે એ પ્રકુપિત થયેલા વાયુનું શમન કરે છે ક્ષીણ થઈ ગયેલા કફને વધારે છે અને પિત્તનું બેલેન્સ જાળવે છે એટલે શરીરની ત્રિદોષ જે ત્રણેય પ્રકૃતિઓ છે એને સમતોલમાં રાખવાનું મહત્ત્વનું કામ અને ત્રણેય પ્રકૃતિ શરીરની સમતોલમાં રહે તો શરીરમાં કોઈ પણ બીમારી દાખલ થઈ શકતી નથી એ સિવાય દેશી ગાયનું ઘી છે એ પેટની સમસ્યાઓ દૂર કરે છે હરસ મસાજ જે ગરમીને અને કબજિયાતને લીધે થતી સમસ્યાઓ દૂર કરે છે બીજું એ કહો કે આધુનિક સમયમાં જે લોકો કબજિયાતથી સવારે પેટ સાફ ન થવાથી ઘણા બધા લોકો પરેશાન છે તો એમની માટે એક અક્ષીર છે દેશી ગાયનું ઘી એક ચમચી ઘી છે રાત્રે સૂતી વખતે તમે ગરમ પાણીમાં અથવા હુંફાળા દૂધમાં નાખી અને રાત્રે સૂતી વખતે પી લો એટલે સવારે પેટ છે એકદમ સાફ થઈ જાય કબજિયાત જેવી સમસ્યા છે એ ચપટીમાં મટી જાય છે મિત્રો અને બીજું કે ગાયનું ઘી છે એને અનેક પ્રકારની આયુર્વેદમાં અનેક પ્રકારના રોગોને દૂર કરવા માટે એક ઔષધિ તરીકે પણ ઉપયોગમાં લેશે પણ ઔષધિમાં ભાગે જૂનું ઘી છે એ વાપરતા હોય છે જોકે આપણે સ્વસ્થ માણસોએ તંદુરસ્ત વ્યક્તિઓએ ઘી છે હંમેશા તાજું ઘી છે એનું સેવન કરવું જોઈએ જૂનું ઘી હોય છે એનો માત્ર ઔષધિઓમાં અને દવા તરીકે ઉપયોગ થતો હોય છે પણ આપણે તાજું ઘી છે એ ગામડામાં ખૂબ મળી રહેશે અને ચોખ્ખું ઘી પણ મળી રહેશે ગામડામાં અને ગાયનું ઘી છે એ જ શ્રેષ્ઠ છે એટલે ગાયનું ઘી છે એનું જ સેવન દરરોજ એક ચમચી સેવન કરો તો અનેક રોગોથી બચી શકાય છે